અબડાસા તાલુકાના નલિયા ખાતે સીએસસી સેન્ટરમાં કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે, જેમાં 18 વર્ષથી 45 વર્ષના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી, ત્યારે યુવાનોએ પણ વેક્સિન લીધી હતી. નલિયા સીએસસી સેન્ટરના ડૉક્ટર ડીડી દુલેરાએ જણાવ્યું હતું કે વેક્સિન લેવી જોઈએ, વેક્સિન લેવાથી કોઈ આડ અસર થતી નથી અને વેક્સિન લીધા બાદ લોકોએ કોરોના સામે જંગ લડવા માટે આ વેક્સિન લેવી તેમ તેમણે જણાવ્યું હતું. નલિયા સહિતના ગામના લોકોએ આ વેક્સિનનો લાભ લીધો હતો અને કોરોના વેક્સિનની કોઈ આડ અસર પણ થતી નથી તેમ તેમણે જણાવ્યું હતું. સર, ખાસ કરીને આજે અબડાસા તાલુકામાં 18 વર્ષથી 45 વર્ષના લોકોને વેક્સિન મળી રહી છે, શું કહે? હા જી, આજે અબડાસા તાલુકામાં સીએસસી નલિયા ખાતે તેમજ પીએસસી મોથાળા ખાતે વેક્સિનેશન ચાલુ થઈ ગયું છે, જેમાં 18 થી 45 વર્ષના લાભાર્થીઓને લાભ મળવાનો છે. પરંતુ એમાં એક એવું છે કે જેણે પોતે રજીસ્ટ્રેશન કરાવેલું હોય અને જે તે અમને લોકેશન એમના મેસેજ મળી જાય છે કે આ લોકેશન ઉપર તમારે વેક્સિનેશન લેવા જવાનું છે, એ લોકોને પોતાને એ પ્રમાણે જેમને મેસેજ મળે છે એ લોકો આવે છે. અને આજે આજ રોજ લોકેશન આપણે સીએસસી નલિયા ખાતે 100નો ટાર્ગેટ છે અને મોથાળા પીએસસી ખાતે 100નો ટાર્ગેટ છે. ખાસ કરીને અત્યારે 18 લોકો વેક્સિન લીધી છે, કોઈ હાર્ડ અસર જોવા મળી રહી છે કે ના? આપણે રૂટીન જે વેક્સિન છે કોવિશિલ્ડ એ જ વેક્સિન છે અને અત્યાર સુધી એનું રિઝલ્ટ પણ સારું છે અને કોઈ એટલી ભારે કોઈ હાર્ડ અસર જોવા મળેલ નથી. શું લોકોને અપીલ કરશો? બસ લોકોને એ જ કહેવું છે મારે કે જે જેટલું બને એટલું ઝડપથી પોતે રસીકરણ સ્વીકારી લે અને જેથી કરીને જે અત્યાર સુધીનો જે રિપોર્ટ અમે જાણવા મળ્યો છે કે જેણે 2 ડોઝ રસીકરણના લીધા છે અને 20-25 દિવસ થઈ ગયા છે, એ લોકોને કદાચ ચેપ લાગવાની લાગે તેમ છતાં પણ એની માઇલ્ડ અસર જોવા મળે છે અને એના કોઈ એટલા ગંભીર પરિણામો નથી જોવા મળતા, જેથી કરીને રસીકરણનો લાભ જલ્દી ઉઠાવી લેવો જોઈએ.